નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગણિતની અંદર જોઈશું અસાઇનમેન્ટ. આગળ આપણે દરેક પ્રકરણ આપણા 1 થી 7 પ્રકરણ આપણા પૂરા થઈ ગયા છે, તો એના ઉપરથી એના પ્રેક્ટિસ માટે આપણે એસાઇનમેન્ટ જોઈશું. અને આ એસાઇનમેન્ટની અંદરથી તમારે પરીક્ષાની અંદર જે પણ પ્રશ્નો પૂછાવાના છે એ આનાથી તમને મદદ મળી રહેશે. તો આજે આપણે જોઈએ એસાઇનમેન્ટ અને પેપરમાં કઈ રીતની પેપર સ્ટાઇલ હોય છે, એટલે કે કઈ રીતના પ્રશ્નો પૂછાય છે અને એના કયા કેટલા ગુણમાર્ક છે એ પણ આપણે જોઈ લઈએ. તો ગણિતની અંદર આપણે પેપરમાં કઈ રીતનું પ્રશ્નપત્ર હોય છે અને કેટલા ગુણ હોય છે એ આ પ્રમાણેનું હોય છે. અને તમારે કુલ ગુણ 40 માર્ક્સનું પેપર હોય છે અને સમય તમારો હોય છે 2 કલાક. એમાં પ્રશ્ન એક એમાં અ, તો એમાં કયા પ્રશ્નો પૂછાય છે? નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આવેલા ચોરસમાં લખો. 4 પ્રશ્નો. તો પ્રશ્ન એકના અની અંદર 4 પ્રશ્નો હોય છે વિકલ્પોવાળા, એટલે કે પ્રશ્ન આપી દીધો હોય અને 4 નીચે આપણને વિકલ્પો આપ્યા હોય અને એના ઉપરથી જે સાચો વિકલ્પ આવે તેને લખવાનો. પછી બની અંદર હોય છે ખાલી જગ્યાઓ, તો ખાલી જગ્યાઓની અંદર હોય છે 5માંથી ગમે તે 4. કુલ 5 ખાલી જગ્યાઓ આપી હોય છે, એમાંથી ગમે તે 4 ખાલી જગ્યાઓ તમારે પૂર્ણ કરવાની હોય છે. એના પણ માર્ક્સ છે 4, એટલે કે દરેક ખાલી જગ્યાના 1-1 ગુણ આપેલા છે. પ્રશ્ન 2ની અંદર અ, પેટર્ન મુજબ ખાલી જગ્યા પૂર્ણ કરો. પેટર્ન આપી હશે અને એના જગ્યાએ ખાલી જગ્યા પૂર્ણ કરવાની, જેમ પેટર્ન આપી હશે એ ઉપરથી તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની, એવા 2 પ્રશ્નો હશે. એમના પણ 2 ગુણ, એટલે કે 1 પ્રશ્નના 1 ગુણ, બીજા પ્રશ્નના 1 ગુણ. પછી બની અંદર હશે પ્રશ્ન બ, પેટર્ન આગળ વધારતા ખાલી જગ્યામાં શું આવશે તે દોરો. એટલે કે પેટર્ન આપી હશે, એમાં આગળ વધારતા કઈ આવશે આગળ એ પ્રમાણે ખાલી જગ્યા હશે, એના 2 પ્રશ્નો હશે, એના પણ 2 ગુણ હશે. પછી કની અંદર સૂચના મુજબ કરો, જે પ્રમાણે સૂચના આપી હોય એ મુજબના પ્રશ્નો હશે, એમાં પણ કેટલા 2 પ્રશ્નો હશે, એમના ગુણ માર્ક્સ હશે 4, એટલે કે 1 પ્રશ્નના 2 હશે. પ્રશ્ન 3માં, નીચેના પ્રશ્નોના ઉકેલ મેળવવો, એમાં 5માંથી ગમે તે 4 હશે. નીચે 5 પ્રશ્નો આપ્યા છે, એમાંથી ગમે તે 4 પ્રશ્નોના ઉકેલ મેળવવાના છે, એના કુલ ગુણ છે 8. પ્રશ્ન 4ની અંદર સૂચના મુજબ કરો, જે પ્રમાણે સૂચના આપી હોય એ મુજબ કરવાનું છે, તો એના પણ 4 પ્રશ્નો છે, એના કુલ ગુણ છે 8. પછી પ્રશ્ન 5ની અંદર અ, જોડકા જોડવાના છે, એમાં 1 પ્રશ્ન હશે, એના 4 ગુણ. પછી બની અંદર માગ્યા મુજબ કરો, એમાં 2 પ્રશ્નો હશે, એના પણ 4 ગુણ. તો આજે આપણે પ્રશ્ન 1 અ અને બ એના વિશે જોઈશું. બીજા 2 પ્રશ્ન 2 3 4 અને 5 એ પાછળના ભાગની અંદર જોઈશું. તો આજે જોઈએ આપણે પ્રશ્ન 1 અ. તો પ્રશ્ન 1 અની અંદર કઈ રીતના જે પ્રશ્નો વિકલ્પો પૂછાય છે અને કઈ રીતના આવશે એ અહીંયા છે. તો પ્રશ્ન 1 અ, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. 4 પ્રશ્નો, એટલે કે પરીક્ષાની અંદર પ્રશ્ન 1 અની અંદર 4 પ્રશ્નો આવશે અને આ બધા પ્રકરણ પ્રમાણે વિકલ્પો આપેલા છે અને આ વિકલ્પો એ તમને પરીક્ષામાં મદદરૂપ થાય એ માટે છે. તો અને ક્રમ અક્ષર કીધો છે, એટલે કે એ બી સી ડી જે પણ જવાબ આવતો હોય એ આ રીતે ચોરસ બોક્સની અંદર લખી દેવો. તો પ્રકરણ 1નો પહેલો પ્રશ્ન છે, કેસર કેરીના રસનો ભાવ ₹80 પ્રતિ કિલોગ્રામ છે. એટલે કે કિલોગ્રામનો કેટલો ભાવ છે? 80 રૂપિયા. મનીષે દુકાનદારને 440 ચૂકવ્યા, એટલે કે મનીષે 440 રૂપિયા આપ્યા, તો તેણે કેટલો રસ ખરીદ્યો હશે? કેસર કેરીના રસનો ભાવ કેટલો છે? 80, અને મનીષે દુકાનદારને કેટલા રૂપિયા આપ્યા? 440 રૂપિયા, તો તેણે કેટલો રસ ખરીદ્યો હશે? તો એ આપણે જોઈએ. તો કેસર કેરીનો ભાવ કેટલો છે? 80 રૂપિયા. તો 80 રૂપિયા કેસર કેરીનો રસ
एक किलोग्राम तो 440 रुपया केसर केरीनो रस बराबर केटलो। तो शू करीशु आपणे प्रकरण एकनी अंदर आपणे जोई गया छीए के आ बन्नेनो शू थशे चौकड़ी गुणाकार अने आ 80 शू आवशे नीचे। तो 440 गुण्या 1 भाग्या 80, तो 440 भाग्या 80 करशो तो 5.5 કિલોગ્રામ આવશે। તો આપણે જોઈ લઈએ એક વખત કે આ શું 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 થશે, ઉડી જશે, અને હવે 44 ભાગ્યા 8, તો 8 આપણે ભાગ ચલાવીએ તો 8 નો ગળ્યો બોલશો તો 8 5 40 એ ભાગ ચાલે છે, અહીંયા 4 આવે છે, તો 4 જે છે હવે 8 4 ને ભાગ ચલાતો નથી, તો આપણે ઉપરથી અહીંયા એક શૂન ઉતારીએ, છે નહીં અહીંયા શૂન ઉતારીએ, તો અહીંયા જવાબમાં શું આવશે, 1 પોઈન્ટ આવશે। હવે 8 ના 5 એ ભાગ ચલાવીએ તો કેટલા આવશે, 8 5 40, તો કેટલો જવાબ આવ્યો, 5.5 કિલોગ્રામ। કેટલો જવાબ આવ્યો, 5.5 કિલોગ્રામ। તો કેટલો જવાબ આવશે, કેસર કેરીનો કેટલો ખરીદ્યો, 5.5, એટલે કે સી જવાબ આવશે। જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે છે ત્યારે રસનું વજન કેરીના વજનના 1/3 એટલે કે ત્રીજા ભાગ જેટલું હોય છે। જો 1200 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો રસનું વજન કેટલું હશે, કેટલું હશે એ આપણે જોઈ લઈએ। તો જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે છે ત્યારે રસનું વજન કેરીના વજનના 1/3 જેટલું હોય છે। જો 1200 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો રસનું વજન કેટલું હશે, તો રસનું વજન એ કેરીના વજનના કેટલા ભાગ જેટલું છે, ત્રીજા ભાગ જેટલું હોય છે। તો 1200, તેથી 1200 કિલોગ્રામ કેરીના રસનું વજન કેટલું થશે, 1200ના ત્રીજા ભાગ જેટલું, તો 1200 ભાગ્યા 3 કિલોગ્રામ। 1200 ભાગ્યા 3 કિલોગ્રામ આપણે કરીએ તો કેટલા ચાલશે, 4 3 12, એટલે કે 400 ગુણ્યા 3 એટલે કેટલા થશે, 1200, તો કેટલો આવશે, 400 કિલોગ્રામ। તો 1200 કિલોગ્રામ કેરી હોય તો એનો રસ કેટલો નીકળશે, 400 કિલોગ્રામ, તો કેટલો આવશે, 400 કિલોગ્રામ, વિકલ્પમાં બી, એટલે કે આ 400 કિલોગ્રામ। એક ટ્રેક્ટરની ગતિ 24 કિલોમીટર પ્રતિ કલાક છે, હિતેશભાઈ આ ટ્રેક્ટરથી 4.5 કલાકમાં કેટલું અંતર કાપશે, 4.5 એટલે 4 કલાક અને ઉપર 1/2 કલાક। તો શું કહે છે, એક ટ્રેક્ટરની ગતિ છે એટલે 1 કિલોમીટરની ગતિ કેટલી છે, 24 કિલોમીટર, એટલે કે 1 કલાકમાં એ 24 કિલોમીટર અંતર કાપી દે છે। હિતેશભાઈ આ ટ્રેક્ટરથી 4.5 કલાકમાં કેટલું અંતર કાપશે, તો એ જોઈ લે, તો હિતેશભાઈ કેટલું અંતર કાપશે, ટ્રેક્ટર દ્વારા 1 કલાકમાં કપાતું અંતર કેટલું છે, 24 કિલોમીટર, તો ટ્રેક્ટર દ્વારા 4.5 કલાકમાં કપાતું અંતર બરાબર કેટલું, 1 કલાકમાં કેટલું અંતર કાપે છે, 24 કિલોમીટર, તો 4.5 કલાકમાં કપાતું અંતર બરાબર કેટલું, તો શું થશે, આ બંનેનો ગુણાકાર 1 નીચે આવી જશે, તો ગુણાકાર આપણે કરીએ તો કેટલો થશે, 4.5, આ પોઈન્ટ જે છે તો એને આપણે છૂટો પાડવો હોય તો નીચે 10 આવે। તમે આગળ જશો તો તમને ધોરણ 6ની અંદર તમને ખ્યાલ આવશે કે આ જે પોઈન્ટવાળા જે છે એને શું કહેવાશે, દશાંશ, આ કેવા સંખ્યાઓ કહેવાશે, દશાંશ સંખ્યાઓ। તો પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલા ભાગાકારમાં શું, શૂન્ય આવે। તો હવે આના 10ને આપણે ભાગ ચલાવીએ તો 10ને કેટલા ભાગ ચાલે, 5 ગુણ્યા 2 થાય, તો 5 અહીંયા ભાગ ચલાવીશું, અહીંયા 12 ભાગ ચલાવીએ તો કેટલો આવશે, 24 12 2 24, તો 5 કેટલા આવશે, 9 5 45, તો હવે 9 અને 12 એનો ગુણાકાર કરીશું તો કેટલો આવશે, 108 કિલોમીટર। તો 4.5 એટલે કે 4.5 કલાકમાં કેટલું અંતર કાપે છે, 108 કિલોમીટર। તો એક ટ્રેક્ટરથી કેટલું અંતર કાપે છે, 108 કિલોમીટર, ડી જવાબ શું છે, ક્રમ ડી।
બદામ કેરીનો રસ રૂપિયા 60 પ્રતિ કિલોગ્રામ છે. મુકુંદભાઈ 3.5 કિલોગ્રામ કેરી ખરીદે છે તો તેમણે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? બદામ કેરીનો ભાવ કેટલો છે? 60 રૂપિયા. 1 કિલોના 60 રૂપિયા છે તો મુકુંદભાઈ કેટલા કિલોગ્રામ કેરી ખરીદી? 3.5 એટલે કે 3.5 કિલોગ્રામ. તો દુકાનદારને એમને કેટલા રૂપિયા આપ્યા હશે તો એ જોઈ લે. તો બદામ કેરીનો ભાવ કેટલો છે? 60 રૂપિયા. તો 1 કિલોગ્રામ બદામ કેરીનો ભાવ રૂપિયા 60. તો 3.5 કિલોગ્રામ બદામ કેરીનો ભાવ બરાબર કેટલો? તો શું આવશે આ બંનેનો ગુણાકાર? 3.5 કિલોગ્રામ ગુણ્યા 60 ભાગ્યા 1. તો હવે આનો આપણે ગુણાકાર કરીએ તો શું થશે? આ 35 નીચે 10, આગળના પ્રશ્નમાં આપણે જે રીતે જોયું એ પ્રમાણે, અને આ 60. તો 00 શું થશે? જતી રહેશે. કોઈ પણ તમે આ રીતે ભાગાકાર કરો એમાં ભાગાકારમાં નીચે શૂન્ય હોય અને ઉપર કોઈ શૂન્યવાળો અંક હોય તો એમાં 1-1 શૂન્ય ઉડી જશે. પરંતુ કોઈ વખતે આ રીતે વચ્ચે શૂન્ય આપી હોય તો એ શૂન્ય ઉડશે નહીં. કઈ શૂન્ય ઉડે? પાછળ એકમના અંકમાં આપેલી હોય એ શૂન્ય જશે. તો હવે 35 અને 6નો તમે ગુણાકાર કરશો તો કેટલો આવશે? 210. તો કેટલા રૂપિયા દુકાનદારને ચૂકવવા પડે? 210 રૂપિયા. તો બદામ કેરીના ભાવ એ 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે, 1 કિલોનો 60 રૂપિયા ભાવ. તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 210, એટલે કે બી. હવે પ્રક્રમ 2ના પ્રશ્નોના જવાબ છે કે નીચેના પૈકી કયો ખૂણો સૌથી મોટો છે? આમાંથી કયો ખૂણો એ સૌથી મોટો છે? તો તમે જોઈ શકો છો એ નંબરનો છે. તો એ શું છે? થોડો નાનો છે. એનાથી બી નંબરનો, એ નંબરના જેટલો બળ લાગે છે. પછી સી, સીમાં ખૂણો કેવો છે? આ રીતે મોટો. અને આ ડીમાં કેવો છે? કાટકોણ. તો કયો ખૂણો સૌથી મોટો છે? તો સી. તો શું આવશે જવાબમાં? સી. હવે પ્રશ્ન 2, નીચે આપેલા અક્ષરના શબ્દના અક્ષરોમાં કુલ કાટકોણ કેટલા છે? આ નીચેના જે અક્ષર આપેલા છે એમાં કુલ કાટકોણ કેટલા છે? તો એ આપણે જોવા હોય તો કેટલા આપે? 1 ખૂણો કાટખૂણો, 2, 1, 2, 3, આ 4. એ રીતે આમાં કેટલા બને છે? 1, 2, 3 અને આ 4. તો કેટલા બને છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો આ અક્ષરમાં કાટકોણ ત્રિકોણ કેટલા બને છે? 8. કાટકોણ એટલે કે કઈ રીતનો આકાર આવે? આ રીતનો કાટકોણ ત્રિકોણ એટલે કે કાટકોણ, જે કાટખૂણો આવે એ શું આવે? આ રીતનો કાટકોણ આવે. અને આ દરેકમાં કાટકોણ આપણે જોઈએ છીએ તો કેટલા છે? 8. આમાં 4 છે અને આમાં 4, તો કુલ કેટલા થશે? 8. તો હવે પ્રશ્ન 3, નીચેની ઘડિયાળમાં કયો કોણ છે, એટલે કે નીચેની ઘડિયાળમાં કયો ખૂણો બને છે? નાનો ખૂણો બને છે, એટલે કે કાટકોણથી નાનો. કોણ એટલે શું થશે? ખૂણો. તો કાટકોણથી આ જોઈએ છીએ તો કાટકોણથી નાનો બને છે. કાટકોણથી નાનો બને છે, કાટકોણ છે, કાટકોણથી મોટો છે કે કંઈ જ શકાતો નથી. તો આપણે જોઈ શકીએ છીએ કે આ ખૂણો એ કાટકોણથી કેવો છે? નાનો. તો શું આવશે જવાબ? એ. હવે પ્રશ્ન 4, નીચેનામાંથી કઈ બંધ આકૃતિ છે? આજે નીચેનામાંથી કઈ બંધ આકૃતિ છે? તો બંધ એટલે કે જેના જે આકૃતિના બંને છેડા શું હોય? જોડાયેલા. તો એની અંદર આ બંને છેડા ખુલ્લા છે, આમાં પણ આ ખુલ્લો છે. સીમાં શું છે? દરેકે બંધ. ડીમાં શું છે? આ ખુલ્લો. તો શું જવાબ આવશે બંધ આકૃતિમાં? સી. નીચેનામાંથી કયો ખૂણો 90° ની સૌથી નજીક છે? 90° નો ખૂણો આપણને ખ્યાલ છે કે કાટકોણ આવે. તો કાટકોણ કેવો રીતનો હોય? આ રીતનો. તો આના સૌથી નજીક કયો હશે? આ આ થોડો દૂર છે. પછી આ રીતનો, આ તો 90° થી શું જશે? મોટો. જ્યારે આ સી, એ શું આવે છે? 90° એના નજીકમાં. તો જવાબ શું આવશે? સી. નીચેના પૈકી કયો ખૂણો સૌથી નાનો છે? આમાંથી કયો ખૂણો સૌથી નાનો છે? તો આપણે જોઈ શકીએ છીએ આ તો સૌથી મોટો છે, આ તો
सीधो એટલે આ ખૂણો કેટલો થશે? આગળ તમે જશો ધોરણ 6 ની અંદર તો આ જે કોણ બને છે એને સરળ કોણ કહેવાશે, એટલે કે આ ખૂણો 180 અંશનો થશે. આ તો શું છે 90 અંશથી મોટો, તો કયો આવશે? એ. તો સૌથી નાનો ખૂણો કયો છે? એ. તો હવે પ્રશ્ન 7, નીચે આપેલા શબ્દના અક્ષરોમાં કાટકોણ કેટલા છે? આ જે અક્ષરો આપેલા છે એમાં કાટકોણ કેટલા છે? તો આપણને ખ્યાલ છે કે કાટકોણ કયા કયા આવશે, તો આપણે પહેલા દર્શાવી દઈએ કયા કયા છે. તો આ 1, આ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19. તો કેટલા આવશે? 19 કાટકોણ કયા હોય આપણને ખ્યાલ છે આ રીતના. હવે નીચેનામાંથી કઈ બંધ આકૃતિ નથી? શું કીધું છે? બંધ આકૃતિ નથી. તો બંધ આકૃતિ કેવી હોય? કે જેના જે આકૃતિના બંને કોઈ પણ બંને છેડા શું હોય? જોડાઈ જેલા હોય, એટલે એમાં દરેકે કોઈ છેડો ખુલ્લો છે નથી. બીમાં આ બંને છેડા ખુલ્લા છે. સીમાં પણ દરેક આકૃતિ બંધ છે. ડીમાં પણ દરેકે દરેક બાજુ શું છે? છેડા જોડાયેલા. તો જવાબ શું આવશે? બી. જે ખૂણાનું માપ 90 અંશથી વધારે હોય તેને ખાલી જગ્યા કહેવાય. 90 અંશથી વધારે હોય તેને શું કહેવાય? 90 અંશથી વધારે તો એને ગુરુકોણ કહેવાય. 90 અંશના ખૂણો હોય તો એને શું કહેવાય? કાટકોણ. અને 90 અંશથી ઓછું હોય તો એને શું કહેવાશે? લઘુકોણ. અને સરળ કોણ એ 90 અંશથી વધારે, એટલે કે 90 અંશના ડબલ, એટલે કે 180 અંશનું થશે, જે સરળ કોણનું તમારે ધોરણ 6 ની અંદર ભણવામાં આવશે. તો આ ખૂણો કયો સૌથી વધારે છે? સી, એટલે કે ગુરુકોણ. હવે પ્રકરણ 3ના 4 સેમી લંબાઈ અને 3 સેમી પહોળાઈવાળા લંબચોરસની પરિમિતિ કેટલી થાય? તો આપણને ખ્યાલ છે પરિમિતિનું સૂત્ર, કે પરિમિતિ શોધવા માટેનું સૂત્ર શું આવે છે? લંબચોરસની પરિમિતિનું સૂત્ર. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 લંબાઈ કેટલી છે? 4 વત્તા 3. તો 2 કૌંસમાં 4 વત્તા 3 તો કેટલા થશે? 7. તો કેટલી આવશે? 14. તો 14 સેન્ટીમીટર. તો શું આવશે? એ 14 સેન્ટીમીટર. હવે પ્રશ્ન 2 છે. 16 સેન્ટીમીટર લંબાઈ છે અને 4 સેન્ટીમીટર પહોળાઈવાળા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે આપણે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર પણ આપણને ખ્યાલ છે કે શું આવશે? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે L એટલે કે લંબાઈ અને B એટલે આપણે એને સંકેતમાં લખ્યું છે પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? 16 સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી છે? 4 સેન્ટીમીટર. તો લંબાઈ કેટલી છે? 16 અને પહોળાઈ કેટલી છે? 4. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલા થશે? 16 ચોક 64, એટલે પ્રશ્ન સી આવશે જવાબમાં, એટલે કે સી 64 ચોરસ સેન્ટીમીટર. હવે ત્રીજો છે. 8 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય? તો ચોરસની પરિમિતિનું સૂત્ર પણ આપણને ખ્યાલ છે કે ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? ચોરસની પરિમિતિ સૂત્ર છે 4L, એટલે કે 4 ગુણ્યા લંબાઈ. તો 4 લંબાઈ કેટલી છે? 8. તો 8 ચોક કેટલા થશે? 32. તો કેટલો જવાબ આવશે? 32 સેન્ટીમીટર. હવે ચોથો પ્રશ્ન છે. 9 સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? 9 સેન્ટીમીટર બાજુ આપી છે અને ચોરસનું ક્ષેત્રફળ કીધું છે. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? ચોરસનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું છે? એલનો વર્ગ, એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ કેટલી છે? 9 સેન્ટીમીટર. 9 સેન્ટીમીટર તો 9 9 81. 9 9 કેટલા થશે? 81. તો જવાબ શું આવશે? 81 ચોરસ સેન્ટીમીટર.
તો આના માટે તમારે આજે લંબચોરસનું ક્ષેત્રફળ પરિમિતિ, એનું ક્ષેત્રફળ, ચોરસના ક્ષેત્ર ચોરસની પરિમિતિ અને ચોરસનું ક્ષેત્રફળ એ દરેકના સૂત્રો દરેકને યાદ હોવા જોઈએ. હવે પ્રશ્ન 5, બંધ આકૃતિની કિનારીના માપને શું કહે છે? એટલે કે જે બંધ આકૃતિ આપી હોય એની કિનારીનો માપ એને શું કહે છે? એને શું કહે છે? પરિમિતિ. બંધ આકૃતિ દ્વારા રોકાયેલી જગ્યાના માપને શું કહેવાય? જે બંધ આકૃતિ જગ્યા રોકી હોય એના માપને શું કહેવાશે? તો એના માપને કહેવાશે ક્ષેત્રફળ. શું કહેવાશે? ક્ષેત્રફળ. હવે પ્રશ્ન 1(b) ખાલી જગ્યાઓ પૂરો. ખાલી જગ્યાઓ પૂરો એમાંથી આપણે આગળ જોયું કે કેટલી ખાલી જગ્યાઓ આવશે. 5માંથી ગમે તે 4 ખાલી જગ્યાઓ, એના માર્ક્સ કેટલા છે? 4. તો પ્રકરણ 3, 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. 10 સેમી બાજુ આપી છે અને ચોરસની પરિમિતિ, તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું થશે? ચોરસની પરિમિતિ, તેનું સૂત્ર શું થશે? 4 × લંબાઈ. તો 4 × 10 કેટલા આવશે? 40 સેન્ટીમીટર. 4 × 10 કેટલા થશે? 40 સેન્ટીમીટર. ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? 4 × લંબાઈ. હવે 10 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈવાળા લંબચોરસની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. તો શું આવશે? 11 સેમી લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈવાળા લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણને ખ્યાલ છે કે લંબચોરસની પરિમિતિ સૂત્ર શું આવે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ કેટલી આપી છે? 11, અને પહોળાઈ કેટલી છે? 4. તો 2 કૌંસમાં 15, 2 × 15 કેટલા થશે? 15 × 2 = 30. તો શું કેટલા સેન્ટીમીટર આવશે? 30 સેન્ટીમીટર. લંબાઈ કેટલી છે? લંબાઈની લંબચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ એનું સૂત્ર શું છે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 કૌંસની અંદર 11 એટલે કે લંબાઈ, અને પહોળાઈ કેટલી છે? 4. તો 11 અને 4નો સરવાળો કેટલો થશે? 15. એને 2 વડે ગુણીએ તો કેટલા થશે? 30. તો કેટલો જવાબ આવશે? 30 સેન્ટીમીટર. હવે બંધ પ્રશ્ન 3 છે. બંધ આકૃતિ દ્વારા રોકાયેલી જગ્યાના માપને ખાલી જગ્યા કહે છે. રોકાયેલી જગ્યા કીધી હોય, જે રોકાયેલી જગ્યા છે એને શું કહેવાશે? કીધી હોય તો એને શું કહેવાશે? પરિમિતિ. હવે 12 સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે. તો 12 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ, તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? ચોરસનું ક્ષેત્રફળ L × L એટલે કે લંબાઈ × લંબાઈ. કેટલું, કેટલી બાજુ છે? 12. તો 12 × 12, 12 × 12 કરશો તો જવાબ કેટલો આવશે? 144. તો કેટલો આવશે? 144 ચોરસ સેન્ટીમીટર. હવે બંધ આકૃતિની કિનારીના માપને શું કીધું છે? કિનારીના માપને શું કહે છે? કહેવાશે પરિમિતિ. અને કીધું હોય કે રોકાયેલી જગ્યા, જે બંધ આકૃતિ રોકેલી જગ્યા, તો એને શું કહેવાશે? ક્ષેત્રફળ. અને કિનારીના માપને શું કહેવાશે? પરિમિતિ. હવે 16 ચોરસ સેન્ટીમીટર જગ્યામાં 1 સેન્ટીમીટર × 1 સેન્ટીમીટરના એટલે કે લંબાઈ 1 અને પહોળાઈ 1 સેન્ટીમીટરના ચોરસ ગોઠવી શકાય. ખાલી જગ્યા ચોરસ ગોઠવી શકાય. કેટલા ચોરસ ગોઠવી શકાય? તો કેટલા ચોરસ ગોઠવી શકાય? 16 ચોરસ સેન્ટીમીટર જગ્યામાં 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર લંબાઈ પણ 1 સેન્ટીમીટર અને પહોળાઈ પણ 1 સેન્ટીમીટર. તો એવા કેટલા ચોરસ ગોઠવી શકાય? તો કેટલા આવશે? 16. કારણ કે લંબાઈ અને પહોળાઈ કેટલી આપી છે? 1 સેન્ટીમીટર. તો કેટલા ચોરસ આવશે? 16. હવે આગળ છે 7નંબર. 14 સેન્ટીમીટર લંબાઈ અને 6 સેન્ટીમીટર પહોળાઈવાળા લંબચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર થાય. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે?
લંબચોરસનું ક્ષેત્રફળ શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? 14 અને પહોળાઈ 6 સેન્ટીમીટર. તો કેટલો જવાબ આવશે? 14 ગુણ્યા 6 કેટલો આવશે? 84 ચોરસ સેન્ટીમીટર. તો દરેક પરિમિતિ ક્ષેત્રફળ એ સૂત્રો યાદ રાખવાના છે. તો હવે આઠમો, 22 ચોરસ સેન્ટીમીટર જગ્યામાં 1 સેન્ટીમીટરના ચોરસ ગોઠવી, ખાલી જગ્યા ચોરસ ગોઠવી શકાય. તો કેટલા 22 ચોરસ સેન્ટીમીટર જગ્યા છે અને કેટલાના એટલી ચોરસ જગ્યા છે અને એ જગ્યામાં કેટલા ચોરસ ગોઠવવાના છે? 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર, જેની કે લંબાઈ અને પહોળાઈ 1 સેન્ટીમીટર હોય. તો કેટલા આવશે? 22. હવે આગળ જોઈએ પ્રકરણ 4ની ખાલી જગ્યાઓ છે કે રૂપિયા 100 નો 1/5 એટલે કે 5મો ભાગ કેટલો થાય? તો 100 નો 5મો ભાગ એટલે આપણે શોધવું હોય તો 100ના નીચે ભાગ્યા 5. તો 100/5 કરશો તો કેટલા આવશે? 20. 20 × 5 = 100. તો કેટલો થશે? 20 રૂપિયા. કોઈ એક વસ્તુનો અડધો ભાગ એટલે, કોઈ એક વસ્તુ આપી હોય એનો અડધો ભાગ એટલે કેટલો કહેવાય? 1/2 એટલે કે 1/2 નીચે છેદમાં 2. આ 1 જે છે એ કયા સ્થાને છે? અંશ. અને 2 છેદ. તો કેટલો આવશે? 1/2. કોઈ એક વસ્તુનો 5મો ભાગ એટલે કેટલો થશે? 5મો ભાગ એટલે 1/5. ચોથો ભાગ કયો હોય? તો 1/4. ત્રીજો કયો હોય? તો 1/3. હવે ચોથો પ્રશ્ન, 1 કિલોગ્રામ બટાકાનો ભાવ 16 રૂપિયા હોય તો 1 કિલો અને ઉપર અડધા એટલે કે 1/1/2 કિલોગ્રામ બટાકાનો ભાવ ખાલી જગ્યા રૂપિયા થાય. તો કેટલો થશે ભાવ? જોઈ લઈએ. તો 1 કિલોગ્રામ બટાકાનો ભાવ 16 રૂપિયા હોય તો 1 કિલો અને ઉપર અડધા એટલે 1/1/2 કિલોગ્રામ બટાકાનો ભાવ ખાલી જગ્યા રૂપિયા થાય. અને આપણે 1.5 કિલો બટાકા પણ કહી શકીએ. તો 1 કિલોગ્રામ બટાકાનો ભાવ કેટલો છે? 16 રૂપિયા. 1 કિલોગ્રામ બટાકાનો ભાવ 16 રૂપિયા છે. તો 1 કિલો અને ઉપર અડધા કિલો કિલોગ્રામ બટાકાનો ભાવ બરાબર 1 કિલોગ્રામ બટાકાનો ભાવ વત્તા 1/2 એટલે કે 1/2 કિલો બટાકાનો ભાવ. તો કિલો બટાકાનો ભાવ કેટલો છે? 16 રૂપિયા વત્તા ઉપર 1/2 કિલો છે અને કિલોનો ભાવ કેટલો છે? 16 રૂપિયા. તો 16 ના 1/2 કેટલા થશે? 8. 16 અને 8નો સરવાળો કરીએ એટલે કેટલો આવશે? 24. તો કેટલા રૂપિયા થશે? 24 રૂપિયા. તો 1 કિલોગ્રામ બટાકાનો 16 રૂપિયા ભાવ છે. તો 1.5 કિલોગ્રામ બટાકાનો ભાવ કેટલો થશે? 24 રૂપિયા. 1 તરબૂચના 12 સરખા ભાગમાંથી 4 ભાગને અંકોમાં લખાય. 12 સરખા ભાગ છે એમાંથી 4 ભાગ. તો જેટલા ભાગ, કુલ ભાગ જે છે એ શું આવશે? નીચે અને એનો 4 ભાગ. અને આ રીતે પણ લખી શકાય. અને આના આપણે છેદ ઉડાડવા હોય એટલે કે 4ને ભાગ ચલાવો તો અહીંયા 4 કેટલો ભાગ ચાલશે? 4 × 12. તો એમ પણ આવશે 1 નીચે અથવા કરીને ઓરમાં 1/3. હવે પ્રશ્ન 6 છે, 1 કિલોગ્રામ ભીંડાનો ભાવ 24 રૂપિયા હોય તો 1/2 કિલોગ્રામ ભીંડાનો ભાવ ખાલી જગ્યા રૂપિયા થાય. તો એ આપણે જોઈ લઈએ. તો કેટલો થશે? 1 કિલોગ્રામ ભીંડાનો ભાવ 24, તો 1/2 કિલોગ્રામ ભીંડાનો ભાવ કેટલો થાય? તો 1 કિલોગ્રામ ભીંડાનો ભાવ બરાબર 24 રૂપિયા. તો 1/2 કિલોગ્રામ ભીંડાનો ભાવ બરાબર કેટલો થશે? 1/2 કિલોગ્રામ કૌંસમાં 1 કિલોગ્રામ ભીંડાનો ભાવ. તો 1/2 કિલોગ્રામ એટલે કે 1/2 એને 24 એટલે કેટલા, 1 કિલોગ્રામ ભીંડાનો ભાવ કેટલો છે? 24. તો 24 ના 1/2 કરીશું તો કેટલો આવશે? 12 રૂપિયા. તો કેટલા આવશે? 1 કિલોગ્રામ ભીંડાનો ભાવ 24 રૂપિયા હોય તો 1/2 કિલોગ્રામ ભીંડાનો ભાવ કેટલા રૂપિયા થશે? 24 ના 1/2 કેટલા? 12 રૂપિયા. હવે આગળ પ્રશ્ન જોઈએ,
महेश ने घरे थी शाळाए पहोंचवा एक किलोमीटर अने ऊपर अर्धो एटले के एक पूर्णांक एक द्वितीयांश किमी अंतर कापवू पड़े। तेणे शाळाए जवा अने त्यांथी घरे आववा माटे कुल खाली जग्या किलोमीटर अंतर कापवू पड़े। શું કીધું છે? અહીંયા મહેશ ઘરેથી શાળાએ પહોંચવા માટે એને કેટલો કેટલા કિલોમીટર અંતર કાપવું પડે છે? એક આખો એક કિલોમીટરને ઉપર અડધો કિલોમીટર અંતર કાપવું પડે છે। તેણે શાળાએ જવા એટલે કે અહીંયાથી શાળાએ જવાનું અને ત્યાંથી શાળાએથી ઘરે આવવા માટે કુલ કેટલા કિલોમીટર અંતર કાપે છે તો એ જોઈ લઈએ। તો કેટલું અંતર કાપવું પડે મહેશને ઘરેથી શાળાએ પહોંચવા? 1.5 કિલોમીટર અંતર કાપવું પડે છે। તો શાળાએ જવા અને ત્યાંથી ઘરે આવવા કુલ કેટલા કિલોમીટર અંતર કાપવું પડે? તો ઘરેથી શાળાએ પહોંચવા 1 કિલોમીટર ઉપર અડધા એટલે કે 1.5 કિલોમીટર અંતર કાપવું પડે। તો કુલ અંતર કેટલું થાય? ઘરેથી શાળાનું અંતર અને શાળાથી ઘરે આવવાનું, ઘરેથી શાળાનું અંતર વત્તા શાળાથી ઘરનું અંતર, એ બંનેનો શું થશે સરવાળો? તો ઘરથી શાળાનું કેટલું છે? 1.25 એટલે 1 કલાક ને ઉપર અડધો, તો આવવા માટે પણ એટલો થવાનો એટલે કે કેટલા 1 કિલોમીટર અને ઉપર અડધો કિલોમીટર, તો આવવા માટે પણ કેટલું થશે એટલું। તો આપણે આને કઈ રીતે લખીએ છીએ? 1 આખો વત્તા 1 દ્વિતીયાંશ વત્તા 1 આખો વત્તા 1 નીચે દ્વિતીયાંશ। તો 1 અને 1 કેટલા થશે? 2, અને અડધો અને અડધો કેટલો થશે? 1, તો કેટલો આવશે જવાબ? 3 કિલોમીટર। તો એને કુલ કેટલું અંતર કાપવું પડે? 3 કિલોમીટર। તો મહેશને ઘરેથી શાળાએ પહોંચવા 1 કિલોમીટર 1.25 કિલોમીટર અંતર કાપવું પડે છે। તેણે શાળાએ જવા અને ત્યાંથી ઘરે આવવા માટે કુલ કેટલા કિલોમીટર અંતર કાપવું પડે? 3 કિમી અંતર કાપવું પડે। હવે આગળ પ્રશ્ન 8। હરેશ પાસે 20 ચોકલેટ છે, તેમાંથી 1/4 ભાગની ચોકલેટ તે તેના ભાઈને આપવા ઈચ્છે છે, તો તેણે ખાલી જગ્યા ચોકલેટ આપવી જોઈએ। હરેશ પાસે કેટલી ચોકલેટ છે? 20 ચોકલેટ, તેમાંથી 1/4 ભાગની ચોકલેટ તે તેના ભાઈને આપવા ઈચ્છે છે, તો તેણે ખાલી જગ્યા ચોકલેટ આપવી જોઈએ। તો કેટલી ચોકલેટ આપવી જોઈએ એ આપણે જોઈ લઈએ। તો હરેશ પાસે કેટલી ચોકલેટ છે? 20 ચોકલેટ છે, તેમાંથી 1/4 એટલે ચોથા ભાગની ચોકલેટ તે તેના ભાઈને આપવા ઈચ્છે છે, તો તેણે ખાલી જગ્યા ચોકલેટ આપવી જોઈએ। તો હરેશ પાસે કેટલી ચોકલેટ છે? 20 ચોકલેટ છે, તેમાંથી ચોથા ભાગની ચોકલેટ તેના ભાઈને આપે છે, તો હરેશના ભાઈને મળતી ચોકલેટ કેટલી થશે? કુલ ચોકલેટનો ચોથો ભાગ, તો 20 ભાગ્યા 4 કેટલા આવશે? 5 ચોકલેટ। તો એના ભાઈને કેટલી ચોકલેટ મળશે? 5। તો હરેશ પાસે 20 ચોકલેટ છે, તેમાંથી ચોથા ભાગની ચોકલેટ તે તેના ભાઈને આપે છે, તો તેણે કેટલી ચોકલેટ આપવી જોઈએ એના ભાઈને? 5। અત્યારે ઘડિયાળમાં 5 વાગ્યા છે, 1 કલાક અને 1/2 કલાક એટલે કે ઉપર 1/2 કલાક પછી ઘડિયાળમાં ખાલી જગ્યા વાગે, અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે કેટલા વાગ્યા છે? 5 વાગ્યા છે, તો 1.5 કલાક પછી, તો આ 1 છે, તો 5ના પછી 1 ઉમેરો તો કેટલા થશે? 6, અને 1/2 એટલે કે 30 મિનિટ, તો કેટલા વાગશે? 6:30। એક વર્તુળના 6 સરખા ભાગમાંથી 2 ભાગમાં રંગ કરેલો છે, તો રંગ કરેલા ભાગને અપૂર્ણાંક સ્વરૂપે લખાય। 6 સરખા ભાગ છે તો આપણને ખ્યાલ છે જે સરખા ભાગ હોય એને આપણે નીચે છેદમાં લખીએ, અને કેટલા ભાગમાં કર્યો છે? 2, તો શું આવશે? 2 ના છેદમાં 6, અને તમે ભાગ ઉડાડશો તો 1/3 પણ થઈ શકે, એટલે 2 ના 6 ભાગ ઉડાડો તો 2 તરી 6। હવે આગળ છે, અમદાવાદથી સુરત ટ્રેનમાં 4 કલાક અને ઉપર 1/2 કલાકમાં પહોંચી શકાય છે, તો બપોરે 3 વાગે અમદાવાદથી ઉપડતી ટ્રેન ખાલી જગ્યા વાગે સુરત પહોંચાડશે,
સુરત પહોંચાડવા કેટલો સમય લાગે છે? 4.5 કલાક. અને અમદાવાદથી કેટલા વાગે ઉપડે છે? 3 વાગે. તો 3 ની અંદર 4 ઉમેરો તો કેટલા થશે? 7. અને ઉપર અડધો તો કેટલા સમય પહોંચાડશે આપણને? 7:30 કલાકે પહોંચાડશે. રીટા દિવસના ચોથા ભાગનો સમય રમવામાં પસાર કરે છે તો તે ખાલી જગ્યા કલાક રમવામાં પસાર કરે છે તેમ કહેવાય. રીટા દિવસનો કેટલો ભાગ રમવામાં પસાર કરે છે? ચોથો ભાગ. એટલે કે દિવસનો દિવસના કેટલા કલાક હોય? કે એક દિવસ બરાબર કેટલા કલાક? 24 કલાક. એક દિવસ બરાબર કેટલા કલાક થશે? 24 કલાક. તો દિવસનો સમય કેટલો? ચોથા ભાગનો સમય. તો 24 નો ચોથો ભાગ. તો આપણે કરી શકીએ કે 24 ભાગ્યા 4. તો કેટલો કલાક? 24 ના છેદમાં 4. તો કેટલો કલાક આવશે? 6. કેટલો થશે? 6 કલાક. તો એ 6 કલાક એ શેમાં પસાર કરે છે? રમવામાં. તો અહીંયા આપણે પ્રશ્ન 1 પૂર્ણ થાય છે. અને આજનું તમારું હોમવર્ક છે કે દરેક જણે પ્રશ્ન 1 જે છે એ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. હોમવર્ક પ્રશ્ન 1 નોટબુકમાં લખવો.